રાજપીપળા નગરપાલિકાની ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણ ગરમાઈ રહ્યું છે। રાજપીપળા પાલિકા ચૂંટણીમાં આ વખતે ભાજપની સીધી ટક્કર કોંગ્રેસ સામે નહીં પણ જનહિત રક્ષક પેનલ સામે છે। તેમાં માનવામાં આવી રહ્યું છે કે રાજપીપળા પાલિકામાં ભાજપ સામે કથિત ભ્રષ્ટાચાર કરાયા હોવાના અનેક આક્ષેપો લાગ્યા છે। રાજપીપળા પાલિકા ચૂંટણી માટે જનહિત રક્ષક પેનલ દ્વારા ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે, જે રાજપીપળા પાલિકાના ઇતિહાસની પ્રથમ ઘટના પણ કહી શકાય। જનહિત રક્ષક પેનલના મુખ્ય ક્વીનર નિલેશ સિંહ અટોદરિયા, હરદીપસિંહ સિનોરા, મીનાક્ષીબેન અટોદરિયા, અર્ચના વસાવા, દત્તા ગાંધી, જનક રાબારોટ, દક્ષા તડવી, યુવરાજ સોની, રાજેન્દ્ર ગોહિલ, નિમેશ પંડ્યા, અલ્પાબેન માછી, સુમિત્રા રાઉત, અતુલ કાચિયા, પ્રેમશરણ પટેલ, મીનાક્ષી માછી, દક્ષા કાચિયા અને પાલિકાના વિકાસ માટે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો, જેમાં માત્ર એક ફોન કોલથી પ્રજાની સમસ્યાનો ઉકેલ, જન્મ મરણનો દાખલો તથા લગ્નની નોંધણી, વિવિધ સરકારી યોજનાઓ અને ટ્રાફિક સમસ્યા તથા રખડતા ઢોર અંગેની સમસ્યા યોગ્ય ઉકેલના મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે। રાજપીપળા નગરપાલિકાની ચૂંટણી 2021ની ચૂંટણી માટે રાજપીપળાની જનતાની લાગણી અને માગણીને ધ્યાનમાં રાખીને ભ્રષ્ટાચારની સામે આ પેનલ નગરજનોએ ઊભી કરી છે, જેનું નામ છે જનહિત રક્ષક પેનલ। અને જનહિત રક્ષક પેનલ આગામી 5 વર્ષમાં જે કાર્યો કરવા માગે છે તેનો હું આપને એક ટૂંકમાં ચિતાર આપી દઉં કે માત્ર એક ફોન કોલથી લોકોની જે પ્રાથમિક જરૂરિયાતો છે, લાઇટ, પાણી અને સફાઈની, એ પૂરી કરવામાં આવશે। નગરપાલિકા દ્વારા એક ફોન નંબર જાહેર કરવામાં આવશે, એની પર ફોન કરવાથી 2 કલાકની અંદર નગરપાલિકાનો કર્મચારી આપને ત્યાં આવી અને એમ આપની જે સમસ્યા હશે તે પૂરી કરશે। બીજું છે જન્મ મરણનો દાખલો અને લગ્નની નોંધણી, આવી બાબતો માટે પણ લોકોએ ઘણા ધક્કા ખાવા પડે છે, તો એના માટે પણ અમે વિચાર્યું છે કે માત્ર એક ફોન કોલથી નગરપાલિકાનો કર્મચારી આપને ત્યાં આવી ખરાઈ કરી અને આપને 1-2 દિવસની અંદર ટૂંક સમયમાં તમને એ દાખલો તમારા ઘરે પહોંચતો કરશે। સાથે સાથે સરકારની જે વિવિધ યોજનાઓ છે તેના માટે પણ અમે જે નવી યોજનાઓ આવશે એને પેપરમાં કે પેમ્પલેટ દ્વારા પ્રકાશિત કરીશું અને લોકોને એનો પૂરેપૂરો લાભ મળે એ માટે નગરપાલિકામાં એક સેવા સહાય કેન્દ્ર શરૂ કરીશું કે જ્યાં એમને કઈ રીતે ફોર્મ પણ મળી જશે, સાથે સાથે કેવી રીતે ફોર્મ ભરવું, કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે અને ક્યાં આપવું, શું કરવું, એ બધી માહિતી પ્રોવાઈડ કરવામાં આવશે। સાથે સાથે રાજપીપળામાં આપણે જોઈએ છીએ કે ઘણી બધી ટ્રાફિક સમસ્યા, રસ્તામાં ઢોરો હોય છે, પાર્કિંગની વ્યવસ્થા નથી હોતી, એના માટે આપણે નવા પાર્કિંગની સુવિધાઓ ઊભી કરીશું, વિચાર્યું છે કે ટેન્ડર પ્રક્રિયા એકદમ પારદર્શક હશે અને જે પણ કંઈ કામો થશે એ કામોને ગુણવત્તાને લગતું કે એ કામો કઈ રીતે કરવાના છે, એમાં શું કેટલી જાડાઈ, કેટલી એની શું માપદંડ છે, તેનું બોર્ડ કામ શરૂ કરતાં પહેલાં આપણે તે જગ્યાએ મારી દઈશું કે આટલા રૂપિયામાં આ ટેન્ડર બહાર પડ્યું છે અને આટલામાં કોન્ટ્રાક્ટરને આપ્યું છે, એટલે ટૂંકમાં એ વોર્ડના 5 માણસોની સમિતિ બનાવી એ લોકો જ એની પર દેખરેખ કરશે અને એની ગુણવત્તાનું ધ્યાન રાખશે। સાથે સાથે રાજપીપળાની સાંસ્કૃતિક ધરોહર એવા ઐતિહાસિક ઓવારા, વિજય ચોક, કાર માઇકલ પુલ, આપણો વિનાયક રાવ ગાર્ડન, એ બધાની સુરત બિલકુલ બદલી નાખવા માગીએ છીએ કે લોકોને પોતાના શહેર પર ગર્વ થાય કે આવું મારું શહેર છે, એવું સુંદર રળિયામણું બનાવવા માટે આ ઐતિહાસિક ઇમારતોની આપણે કાયાપલટ કરીશું। સાથે સાથે એમની નાણાં, જો ભ્રષ્ટાચાર હશે તો એમાં નાણાકીય વસૂલાત પણ કરવામાં આવશે અને એના દ્વારા રાજપીપળા નગરપાલિકાની તિજોરી ભરવામાં આવશે કે જેથી જે પાછલા વર્ષોમાં ઘરવેરો, સફાઈવેરો, પાણીવેરો વધારી દેવામાં આવ્યો છે એ આપણે ઘટાડી શકીએ। એટલે અમને બહુમતીનો કોઈ પ્રશ્ન નથી, અમારી પેનલ આવવાની છે અને અમે લોકો જ સત્તામાં આવવાના છે, એ આ જનતાની માંગ છે, અમારી માંગ નથી। જનતા કહે છે કે અમારે આ લોકો જોઈએ છે, રાજપીપળાના શિક્ષિત, પ્રતિષ્ઠિત, પ્રમાણિત